વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ક્વેશ્ચન આપણે જોવાનો છે મનુષ્યમાં પાચન તંત્ર આકૃતિ છ વર્ણમો. જો ચેપ્ટર નંબર 6 નો આ પ્રશ્ન છે અને બોર્ડમાં અવારનવાર 4 માર્કમાં પૂછાતો આ પ્રશ્ન છે. ઓકે, હવે 4 માર્ક માટે પ્રશ્ન છે એટલે આપણે પહેલા વહેલા આ પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ. પાચન તંત્ર, પેલા તો એ ખબર હોવી જોઈએ કે પાચન કોનું કરવાનું છે. તો કે પાચન આપણે કરવાનું છે ખોરાકનું. ખોરાકનું પાચન થશે. ખોરાકનું પાચન કઈ રીતે થશે? તો કઈ જો બાજુમાં મસ્ત મજાની ડાયાગ્રામ આપેલી છે, ડાયાગ્રામ દ્વારા આપણે સમજશું કે ખોરાકનું પાચન ક્યાં અંગમાંથી કેવી રીતે થાય છે, ક્યાંથી ક્યાં આગળ વધે છે, આ બધું આપણે વિસ્તૃત સમજવાનું છે. ઓકે, તો સૌ પ્રથમ આ જે ખોરાક છે એ ક્યાં જશે? કે પેલા વહેલા જશે મુખની અંદર. જો ડાયાગ્રામની અંદર આપણે જોઈએ, અહીંયા છે મુખ. મુખની અંદર એક અગત્યનો ભાગ જીભ. જીભનું પાચનતંત્રમાં ખૂબ જ મહત્વનું કામ છે. કારણ કે શું થશે? તો કે આ જીભ છે એની અંદરથી એમાઇલેઝનો સ્ત્રાવ થશે. તેનું બીજું નામ છે ટાઇલિન. આ જે એમાઇલેઝ છે એનો સ્ત્રાવ થશે, બીજું નામ છે ટાઇલિન. આ મને કામ આવવાનું છે કાર્બોદિતના પાચન માટે. એનો મતલબ કે એક માર્કનો હેતુ લક્ષી થયો. તમને એમ પૂછે કે ખોરાકમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે, તો જવાબમાં લખવાનું છે મુખ. મુખમાં પણ કયું અંગ? તો કે જીભ. ઓકે, મુખમાં જીભથી પાચનની શરૂઆત થાય છે. હવે મુખની અંદર રહેલી જીભ શું કરે છે? તો કે લાળ ગ્રંથિ દ્વારા એમાઇલેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. એની અંદર રહેલું ટાઇલિન, એમાઇલેઝનું જ બીજું નામ છે ટાઇલિન, કોનું પાચન કરે છે? તો કે કાર્બોદિતનું. કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તમને ક્વેશ્ચન પૂછાય તો એની અંદર આન્સર આવશે મુખ. ઓકે, હવે તમે ખાધેલો ખોરાક મુખમાંથી આગળ વધીશ. આ છે અન્નનળી. મુખમાંથી આ ખોરાક આગળ ગયો અન્નનળીમાં. અન્નનળીમાંથી, અન્નનળીનું કામ શું છે? તો કે મુખમાં જે ખોરાક હતો એને પહોંચાડશે. ક્યાં પહોંચાડશે? તો કે જઠર સુધી. ચાલો, ખોરાક પહોંચી ગયો છે જઠરમાં. તો સર, મને એક ક્વેશ્ચન થાય કે એ બાજુમાં રહેલું લાલ રંગનું શું છે? તો એ લાલ રંગનું છે યકૃત. યકૃતની બાજુમાં છે પિત્તાશય. અને આ છે સ્વાદુપિંડ. જો ત્રણેય અલગ રંગથી લખ્યા છે ને, અલગ લખ્યા છે, એની પાછળનું કારણ છે કે આ ત્રણેય ત્રણ ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે, પાચન માટે અગત્યના છે અને આપણે લાસ્ટમાં ભણવાના છે. ઓકે, હવે અહીંયા મુખમાંથી જે આ ખોરાક છે એ અન્નડી મારફતે જઠર સુધી પહોંચે છે. પણ એ કઈ રીતે પહોંચશે? તો એ નાની એવી એક પ્રેક્ટિકલી બાબત દ્વારા સમજાવું કે આ મુખ છે, મુખમાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે જઠર સુધી જાય છે. એક પ્રક્રિયા દ્વારા પહોંચશે, પરિસંકોચનની પ્રક્રિયા છે. જો આ મુખ છે, મુખ ખુલ્યું, ખોરાક અંદર ગયો, ત્યારબાદ જે તરંગની પ્રક્રિયા હોય, વેવ્સ, એ તરંગની પ્રક્રિયા દ્વારા, જો એ મુખમાંથી ખોરાક તરંગની પ્રક્રિયા દ્વારા ક્યાં સુધી પહોંચે છે? જઠર સુધી પહોંચે છે. કઈ રીતે? તરંગ શા માટે? તો કે મુખ છે, ખોરાક અંદર ગયો, ખોરાક અંદર ગયો એટલે ધીરે ધીરે ખુલશે અને ધીરે ધીરે ઉપરથી બંધ થતું જશે. જેમ જેમ ખોરાક આગળ વધતો જશે, ઉપરથી આખી આખી અન્નડી કેવી થતી આવશે? તો કે બંધ થતી આવશે. તમે મેન્ટલી વિચારી શકતા હશો હું શું કહેવા માંગુ છું. તરંગની પ્રક્રિયા થાય છે, મુખની અંદર ખોરાક એન્ટર થયો, ઉપરથી જરાક એવો ભાગ ખુલ્યો, નીચે આગળ વધે છે, ઉપરથી જેમ જેમ ખોરાક આવતો જાય ઉપરથી પાછી અન્નડી દબાતી આવશે. ઓકે, તો આ રીતે ખોરાક આગળ વધે છે અને ખોરાક પહોંચે છે જઠરની અંદર. કઈ જગ્યાએ ખોરાક પહોંચી ગયો? જઠરમાં. હવે જઠરની અંદર ત્રણ વસ્તુનો સ્ત્રાવ થશે. એક તો છે HCL, એક પેપ્સિન અને એક શ્લેષ્મ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા શું થાય છે? તો કે HCL હાઇડ્રોક્લોરિક એસિડ, જઠરમાં એક એસિડ આવ્યું HCL હાઇડ્રોક્લોરિક એસિડ. આ શું કરે છે? તો કે જઠરમાં આપણે જે કંઈ ખોરાક ખાધો છે અહીંયા આવશે, એસિડ શું કરશે? તો કે એસિડિક માધ્યમ પેદા કરશે અને બેઝમાં ફેરવશે. જે ખોરાક આપણે જે ખાધો છે એનું પાચનની શરૂઆત થઈ જશે. શું થશે? તો કે આ જે HCL છે એસિડ છે, હવે જઠરમાં એસિડ છે, એસિડના રક્ષણ માટે કોણ છે? તો કે આ જે શ્લેષ્મ છે ને, ચીકણો પદાર્થ છે. શું કરશે? તો કે આ જે જઠરની બાહ્ય દિવાલ છે તેની ફરતે ચોટી જશે અને આ જે એસિડિક માધ્યમ છે
તેનાથી રક્ષણ આપશે. કોને રક્ષણ આપશે? તો કે જઠરને રક્ષણ આપશે. જઠરને રક્ષણ આપવા માટે કોણ છે? અહીંયા શ્લેષ્મ. હવે આ દરમિયાન શું થાય છે? તો કે આ પેપ્સિન છે એ કઈ રીતે બન્યો? તો કે સૌ પ્રથમ તો પેપ્સિનનો જન, પેપ્સિનનો જન એમાં HCl ભેળ્યું અને ફેરવાઈ ગયો પેપ્સિનમાં. જઠરની અંદર આ પ્રક્રિયા થઈ છે. પેપ્સિનનો જન હતું એમાં HCl ઉમેરાણો અને શેમાં ફેરવાઈ ગયો? પેપ્સિનની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધ્યાન દેજો. જીભ, મુખ, મુખની અંદર રહેલી જીભ શું કામ કરે છે? તો કે લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસમાં રહેલો એમાઇલેઝ કોનું પાચન કરે છે? કાર્બોદિતનું પાચન કરે છે. ખોરાક આગળ વધ્યો, અન્નળીમાં આવ્યો. અન્નળીએ શું કામ કર્યું? ખોરાકને જીભથી, મુખથી ક્યાં પહોંચાડ્યો? તો કે જઠર સુધી પહોંચાડ્યો. ચાલો, ખોરાક જઠરમાં આવી ગયો છે. જઠરમાંથી એક વાલ્વનું નામ આવે છે, ની જઠર વાલ્વ. ની જઠર વાલ્વ દ્વારા જઠરમાંથી આ ખોરાક આગળ વધશે નાના આંતરડામાં. તો પાચન તંત્રનો આગળનો ભાગ જો, મુખ, મુખમાંથી અન્નનળી, અન્નળીમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, ઓકે. આ જે ખોરાક હતો એ હવે ક્યાં પહોંચી ગયો છે? નાના આંતરડાની અંદર. હવે નાના આંતરડાની અંદર આ ખોરાક પહોંચી ગયો એટલે અહીંયા ધ્યાન રાખજો, નાના આંતરડામાં ખોરાક પહોંચ્યો એટલે હવે શું થશે? તો કે નાના આંતરડામાંથી ખોરાક જશે મોટા આંતરડાની અંદર, પણ એમ ડાયરેક્ટ નહીં હોયો જાય. નાના આંતરડાની અંદર ઘણી બધી પ્રક્રિયા થશે. શું શું? તો કે એક તો પ્રોટીન, આગળનું રફ કરી નાખું છું. નાના આંતરડાની અંદર શું થશે? તો એક તો હશે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. આ ત્રણે ત્રણનું પાચન થશે. હવે આની અંદર શું થાય છે? તો કે આ જે પ્રોટીન છે એનું પાચન થશે, કાર્બોદિતનું પાચન થશે અને ચરબીનું પાચન થશે. પ્રોટીન છે, પ્રોટીનનું પાચન થઈ અને આ પ્રોટીન શેમાં ફેરવાની ટ્રાય કરશે? તો કે પ્રોટીન જે છે એ પ્રોટીનમાંથી ફેરવાશે એમિનો એસિડમાં. પ્રોટીન શેમાં ફેરવાય છે? એમિનો એસિડમાં. કાર્બોદિત, કાર્બોદિત છે એ ફેરવાશે ગ્લુકોઝમાં. અને આ જે ચરબી છે આ ચરબી ફેરવાશે ફેટી એસિડમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દેજો, નાના આંતરડાની અંદર આ પ્રક્રિયા થાય છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન થાય છે. કાર્બોદિતમાંથી ફેરવાય છે એમિનો એસિડમાં, સોરી પ્રોટીનમાંથી ફેરવાય છે એમિનો એસિડમાં, કાર્બોદિતમાંથી ફેરવાય છે ગ્લુકોઝમાં અને ચરબીમાંથી ફેરવાય છે ફેટી એસિડમાં. તો આ ત્રણે ત્રણ અલગ 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 ભાગમાં રૂપાંતર પામે છે. સમજાય છે આટલું? હવે શું થાય છે આમાં સાથે સાથે? તો કે આ જે કાર્બોદિત હતો એ એમિનો એસિડમાં તો ફેરવ, સોરી આ પ્રોટીન કાર્બોદિત હતો એ ગ્લુકોઝમાં તો ફેરવાનો, પણ એનો જે મોટા અણુઓ હતા એમાંથી નાના અણુમાં રૂપાંતર પામ્યું. એટલે જે કાર્બોદિત હતો એ ફેરવાનો ગ્લુકોઝની અંદર, પણ કઈ રીતે? તો કે એમાઇલેઝ ઉત્સેચક દ્વારા. ક્યાં ઉત્સેચક દ્વારા? એમાઇલેઝ. કાર્બોદિત ગ્લુકોઝમાં ફેરવાશે કોના દ્વારા ફેરવાશે? તો કે એમાઇલેઝ દ્વારા ફેરવાશે. આગળ જોઈએ આની અંદર. કાર્બોદિત શેમાં ફેરવાય છે? ગ્લુકોઝમાં ફેરવાય છે. કોના દ્વારા ફેરવાય છે? એમાઇલેઝ દ્વારા ફેરવાય છે. ઓકે, આ પેલો હેતુ લક્ષી એક માર્કનો ક્વેશ્ચન, રેડી? હવે શું થાય છે? કાર્બોદિતની વાત થઈ ગઈ, હવે છે પ્રોટીન. પ્રોટીન છે એ શેમાં ફેરવાશે? તો કે એમિનો એસિડમાં ફેરવાશે. અને અને કોણ ફેરવશે? તો કે ટ્રિપ્સિન નામનો ઉત્સેચક. ઓકે,
હવે એના પછી છે કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન આવી ગયો છે ચરબી ફેટી એસિડમાં ફેરવાશે અને કોણ ફેરવશે તો કે આ ચરબીને ફેરવશે લાઇપેઝ જો આ બધા ક્યાં આવ્યા ક્યાંથી આવ્યા તો કે આજે યકૃત હતું યકૃતમાંથી યકૃત રસનો સ્ત્રાવ થયો પિત્તાશય પિત્તાશયમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થયો અને સ્વાદુપિંડ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થયો આ ત્રણે ત્રણનો સ્ત્રાવ થયા બાદ આજે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું મેં આજે તમને કોષ્ટક બનાવીને આપ્યું છે આમાં ફેરવાશે કાર્બોદિત ગ્લુકોઝમાં રૂપાંતર પામશે ક્યાં ઉત્સેચક દ્વારા એમાઇલેઝ ઉત્સેચક દ્વારા પ્રોટીન એમિનો એસિડમાં ફેરવાશે કોના દ્વારા ટ્રિપ્સિન દ્વારા ચરબી ફેટી એસિડમાં રૂપાંતર પામશે કોના દ્વારા લાઇપેઝ દ્વારા ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણો ખોરાક પહોંચી ગયો છે નાના આંતરડામાં આ બધી જ પ્રક્રિયા થઈ ગઈ હવે નાના આંતરડામાંથી આ ખોરાક ક્યાં જશે તો કે આગળ વધશે મોટા આંતરડામાં હવે જો નાનું અને મોટું નામ કોના આધારે આપેલા છે તો કે એની પહોળાઈના આધારે ઓકે જો અહીં જે પહોળાઈ છે એ નાની હોવાથી એનું નામ છે નાનું આંતરડું બાકી લંબાઈમાં તો તે મોટા આંતરડા કરતાં પણ મોટું છે ઓકે અને પહોળાઈ કેવી છે એનો વ્યાસ જે હોય એ નાનો છે જ્યારે મોટું આંતરડું છે એનો વ્યાસ કેવો છે તો કે વધારે છે મોટો છે એના માટે થઈને એને મોટું આંતરડું વાળાને નાનું આંતરડું નામ છે નાના આંતરડામાંથી ખોરાક પહોંચ્યો મોટા આંતરડામાં તો આ છે મોટું આંતરડું ચાલો નાના આંતરડામાંથી ખોરાક પહોંચી ગયો છે મોટા આંતરડામાં હવે શું થશે તો કે સંપૂર્ણપણે આપણું પાચન પૂરું થઈ ગયું છે છતાં પણ આપણું શરીર હજી આમાંથી બે ત્રણ વસ્તુ લેવાની ટ્રાય કરશે મોટા આંતરડામાં ગયું એટલે ત્યાં નીચેના ભાગમાં રસાંકુરો હશે અમુક અંશે નાનું આંતરડું નો એન્ડનો ભાગ અને મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ જ્યાં રસાંકુરો આવેલા હોય આંગળી જેવા પ્રવર્ધો હોય આજે આંગળી જેવા પ્રવર્ધો છે રસાંકુરો છે એ શું કરશે તો કે H2O એટલે કે પાણી અને ક્ષારને ગ્રહણ કરવાનું કામ કરશે પાણી અને ક્ષાર અને ગ્રહણ કરવાનું કામ કોણ કરશે તો કે મોટું આંતરડું એક માર્કનો હેતુ લક્ષી છે હવે મોટા આંતરડામાંથી પાણી અને ક્ષારનું પણ શોષણ થઈ ગયું હવે જે કઈ વધારાનો કચરો પડ્યો છે એ ક્યાં જશે તો કે જશે મળાશયમાં હવે આપણે ખાધેલો ખોરાક એમાંથી સંપૂર્ણપણે પાચન થઈ ગયું છે અને આપણો ખોરાક ક્યાં પહોંચી ગયો છે મળાશય સુધી પહોંચી ગયો છે મળાશયમાંથી એક પણ વસ્તુનું હવે પાચન થશે નહીં ડાયરેક્ટ મળાશયમાંથી આ ખોરાક જાય છે મળદ્વારમાં અને મળદ્વાર મારફતે શરીરની બહાર નીકળી જાય છે એટલે અહીં નાનું આંતરડું નાના આંતરડા પછી આવશે મોટું આંતરડું મોટા આંતરડા પછી મળાશય મળાશય પછી મળદ્વાર અને મળદ્વાર દ્વારા ખોરાક ક્યાં જાય છે તો કે શરીરની બહાર નીકળી જાય છે ફરી એકવાર નાનું એવું રિવિઝન કરી જઈએ ધ્યાન દેજો ચાર માર્કનો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ ઘણીવાર આમાં માત્ર ને માત્ર નાના આંતરડાની વાત પણ તમને પૂછી લે છે રેડી તો આપણે ક્યાંથી લખવાની શરૂઆત થાય ઉપરના ખાલી નામ લખવાના શરૂઆત કરી દેવાનું ડાયરેક્ટ નાનું આંતરડું મેં આ જે કંઈ ઉત્સેચકોને ફેરફાર કર્યો છે આ તમામ વસ્તુ તમારે નાના આંતરડાની અંદર લખવાની થાય ઓકે એટલા માટે જ એક નાનું આંતરડાનો પ્રશ્ન પણ ચાર માર્કમાં પૂછે છે ખાલી એટલું પૂછે મનુષ્યના પાચનતંત્રમાં નાનું આંતરડું સમજાવો નાના આંતરડામાં થતી ક્રિયા સમજાવો કે અમે આખી આકૃતિ દોરો તો પણ ચાલે આખી દોરી અને નાનું આંતરડું બાજુમાં દોરો તો પણ ચાલે પણ આના ચાર માર્ક તો આપણે લેવાના જ થાય છે ઓકે તો એ કઈ રીતે લેશું આપણે આના ચાર માર્ક ફરી એકવાર રિવિઝન કરી લ્યો એ ધ્યાન દઈ દો મુખમાં ગયેલો ખોરાક ક્યાં જાય છે તો કે મુખમાંથી ખોરાક જીભ દ્વારા એમાઇલેઝાની અંદર ભેળ્યો અને આ મુખનો ખોરાક પહોંચી ગયો જઠરમાં કઈ પદ્ધતિ દ્વારા પહોંચી ગયો તો કે અન્નનળી મારફતે પહોંચી ગયો છે કેના દ્વારા તો કે તરંગની પ્રક્રિયા થઈ આખી આખી પરિસંકોચનની પ્રક્રિયા થઈ પરિસંકોચન દ્વારા ખોરાક પહોંચ્યો છે જઠરમાં જઠરમાંથી હવે આ ખોરાક જશે આગળ નાના આંતરડામાં વચ્ચે એક વાલ્વ આવે છે આ વાલ્વનું નામ છે ની જઠર વાલ્વ એક માર્કનો હેતુ લક્ષી છે મિત્રો ધ્યાન દેજો આમાં ની જઠર વાલ્વ દ્વારા જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે નાના આંતરડામાં જાય છે હવે આપણો ખોરાક નાના આંતરડા સુધી પહોંચી ગયો છે હવે આ ખોરાક ક્યાં આગળ વધશે તો કે મોટા આંતરડાની અંદર પહોંચશે નાનામાંથી ગયો મોટામાં એમાંથી જશે મળાશયમાં મળાશયમાંથી મળદ્વારમાં નાના આંતરડાની અંદર આ તમામ પ્રક્રિયા થઈ છે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર અને કોણ કરે છે તો કે એમાઇલેઝ કરે છે પ્રોટીનનું એમિનો એસિડમાં અને કોણ કરે છે તો કે ટ્રિપ્સિન કરે છે ચરબીનું ફેટી એસિડમાં અને રૂપાંતર કોણ કરે છે તો કે લાઇપેઝ કરે છે આ અગત્યના અંતસ્ત્રાવો છે અને અગત્યના ભાગો છે આ વસ્તુ તમારે 100% યાદ જ રાખવાની છે ઓકે તો અહીંયા આપણો જે આ પાચનતંત્રનો આખો ક્વેશ્ચન હતો એ પૂરો થાય છે ચારમાંથી ચાર માર્ક તમારા હાથમાં છે પણ જો તમે આને ધ્યાન દઈ અને તૈયાર કરશો
વિદ્યાર્થી મિત્રો, આજે પાચનતંત્રનો આપણે ક્વેશ્ચન ભણ્યા એને એનિમેશન સાથે ભણવાનો છે. ઓકે, બેકગ્રાઉન્ડમાં એનિમેશન ચાલુ છે એની સાથે આપણે ભણવાનો છે. ધ્યાન દેજો, અહીંયા જો આ એક વ્યક્તિ છે જે ખોરાક ખાય છે, મુખ દ્વારા તેનો ખોરાક અંદર ગયો છે, જીભ દ્વારા એમાં એમાઇલેઝ ભેડો છે. હવે આ ખોરાક મેં તમને સમજાવ્યું એમ પરિસંકોચનની પ્રક્રિયા દ્વારા આ ખોરાક અન્નળી મારફતે આ ખોરાક ડાયરેક્ટ જ પહોંચે છે જઠરની અંદર. ચલો જોઉં, ખોરાક પહોંચી ગયો છે જઠરમાં, જઠરમાં સ્ત્રાવ થયો, HCL, પેપ્સિન, સ્લેશમાં તમામનો સ્ત્રાવ થયો. હવે ખોરાક આગળ વધ્યો અને ક્યાં પહોંચ્યો? નાના આંતરડામાં. નાના આંતરડામાંથી મોટું આંતરડું ત્યાંથી મળાશે અને મળદ્વાર દ્વારા બહાર નીકળ્યો. ફરી એકવાર સ્લો મોશનમાં ધ્યાન દેજો, ખોરાક આગળ વધે છે, ક્યાં જાય છે? જઠર સુધી પહોંચે છે અન્નળી મારફતે. અન્નળીમાંથી પહોંચ્યો ખોરાક આપણો જઠરમાં, જઠરમાંથી નાના આંતરડામાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, મોટા આંતરડામાંથી મળાશય અને એનસ એટલે કે મળદ્વાર સુધી આપણો આ ખોરાક પહોંચે છે. તો આ આખી આખી જે પાછળ એનિમેશન દ્વારા આપણે ભણ્યા છીએ આ પ્રક્રિયા છે પાચન તંત્રની, પાચન માર્ગની. ઓકે, તો ક્વિકલી રિવિઝન માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આભાર.